નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સિરોહીના કંડલા હાઈવે પર બે ટ્રેલર અથડાતા ટ્રેલરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. નવસારીમાં આવેલી ભક્તાશ્રમ શાળાએ ધોરણ 11 અને 12 માં ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે એક એવી અનોખી પદ્ધતિ શોધી કાઢી, આખું ગામ ગોટે ચડ્યું. માંગરોળના ગોરેજ ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરા માટે ડોલોનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢના ભવનાથના ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારી આત્મહત્યા કરી. દહેગામ શહેર અને તાલુકામાં ચોરીના બનાવો વધતા ગયા છે અને લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. રાત્રિના સમયે દહેગામ શહેરની બે દુકાનોમાંથી 3 લાખના મુદ્દામાલ સાથે ચોરી કરી તસ્કરો ફરાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વહેલી સવારથી ધુમ્મસને લઈને અનેક વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા, તો સવારના 10 વાગ્યા સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અંબાજીમાં બાબા રામદેવ પીરની ટેકરી ખાતે મહાસોદ બીજને લઈને ધાર્મિક કાર્યક્રમ યોજાયો. જૂનાગઢના ભવનાથના ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારી આત્મહત્યા કરી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘરે એફબીઆઈની રેડ, તે કલાકે ગોપનીય દસ્તાવેજો મળ્યા. પડોશીએ પાલતુ કૂતરાને કૂતરો કહ્યો, માલિકને આવ્યો ગુસ્સો, વૃદ્ધને મારી નાખ્યો. મદ્રેસાને લઈને આસામના મુખ્યમંત્રી હેમંત શર્માએ જણાવ્યો પ્લાન. દેવડીના શૂટિંગમાં અભય એકલો 5-સ્ટાર હોટલમાં રહેતો, અનુરાગ આરોપ પર દેઓલનો જવાબ. સારા દિવસની રાહ અમે જોઈ છે પરંતુ તે ક્યારે આવતા નથી, જાવેદ અખ્તર. સુપરફાસ્ટ સમાચારની સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.